વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર રાજકારણ ગરમાયું છે। પાટીદાર સંસ્થાઓની બેઠક મળે પહેલા જ વિવાદ થયો। વિધાનસભાની ચૂંટણી માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, હવે રાજકીય બેઠક ન હોવાનું કહીને ફેરવી તોડ્યું છે। આ બેઠકમાં ઈડબ્લ્યુએસ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયની ચર્ચા કરીશું તેવું સીકે પટેલ કહી રહ્યા છે। બેઠક મળ્યા બાદ તમામ પ્રશ્નોના જવાબ આપીશું। પાટીદાર સમાજ એક હોવાનો મણિભાઈ પટેલે દાવો કર્યો। બેઠકમાં પાટીદારના હિતની ચર્ચા કરવામાં આવશે। આ પહેલા વર્લ્ડ પાટીદાર ફેડરેશનના અધ્યક્ષ સીકે પટેલના નેતૃત્વમાં તમામ પાટીદાર સંસ્થાઓએ ચૂંટણીને ધ્યાને રાખી અને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન, ખોડલધામ સમસ્ત પાટીદાર સમાજ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, સિદ્ધસરનું ઉમિયા માતાજી સંસ્થાન, સરદારધામ અને કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રીનો સમાવેશ થાય છે। પરંતુ આ બેઠકમાં પાટીદાર સમાજની ત્રણ સંસ્થાના આગેવાનો હાજર નહીં રહે, જેમાં ખોડલધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સરદારધામના આગેવાનો ઉપસ્થિત નહીં રહે। મુખ્ય સંસ્થાના આગેવાનો વિનાની બેઠકમાં શું ચર્ચા કરવામાં આવશે તેના પર સૌની નજર રહેશે। બેઠકનો એજન્ડા બેઠક પછી આપી શકીએ એમને પોલિટિકલ ચર્ચા પોલિટિકલ એજન્ડા નથી, કોઈ મિસકન્સેપ્ટ ન થાય। આ એજન્ડા જે છે એ ગઈકાલે સુપ્રીમ કોર્ટની અંદર જે જજમેન્ટ, જેને એક સમાજ માટે એક મોટું ક્રાંતિકારી જજમેન્ટ જેને કહેવાય આવ્યું હોય, ત્યારે એની સાથે જે જોડાયેલા હોય, જે કોઈ હોય, યુનો આંદોલનકારીઓ છે, શહીદો છે, એ બધા પરિવારને યુનો આપણે બિરદાવવા પડે, એ વિષય છે। ખોટા મેસેજો અને કોઈ સમાજ, આ મીટિંગનું આયોજન જ ગઈકાલે થયું છે। તરસભાઈ ના પડી, જીરમબાપાએ ના પડી, અરે તમે જુઓ તો ખરા હમણાં કેટલા આવે છે, જોજો તમે। સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ચૂક્યા છે, એમની પાસેથી વિગતો મેળવીશું। અર્પણ, બેઠક અત્યારે મળવા જઈ રહી છે, બેઠકની અંદર કોણ કોણ ગેરહાજર છે? એક તરફ આપણે જાણીએ છીએ કે પાટીદારો માટે ટિકિટ માંગવામાં આવી છે, લોબિંગ થયું છે, બીજી તરફ આ બેઠકમાં નનૈયો ભણવામાં આવી રહ્યો છે કે રાજકારણની કોઈ વાત નથી, હકીકત શું છે? ચિંતન, ગઈકાલે જ્યારે આજની બેઠક માટેનો આમંત્રણ પત્ર જાહેર કરવામાં આવ્યો અને તમામ જે સાત સંસ્થા છે તેમના વડાઓને આ પત્ર મોકલવામાં આવ્યો, તે સાથે જ વિવાદ શરૂ થઈ ગયો હતો। કારણ કે ગઈકાલે જે મહત્ત્વની ત્રણ સંસ્થાઓ છે તેના આગેવાનોએ આજની આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહે તે જણાવી દીધું હતું, ને હવે જ્યારે જે બેઠક બોલાવનાર છે વર્લ્ડ પાટીદાર ફેડરેશનના પ્રમુખ છે સીકે પટેલ, કે જેમની સાથે હમણાં મીડિયાએ અહીંયા વાત કરી હતી, તો તેમનું કહેવું છે કે આજની આ બેઠકનો એજન્ડા કોઈ પોલિટિકલ નથી, પરંતુ આપણે જે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે અને જે આમંત્રણ પત્ર છે તેનામાં સ્પષ્ટ લખ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે બેઠકનો જે એજન્ડા છે તે સ્પષ્ટ છે। વાતચીતમાં સીકે પટેલ ભલે એમ કહેતા હોય કે ગઈકાલે સુપ્રીમ કોર્ટે જે ઈડબ્લ્યુએસ રિઝર્વેશનને મંજૂરીની મોહર મારી છે અને ગુજરાતમાં તેની જે વ્યાપક અસર છે, કારણ કે અહીંયાથી પાટીદારો જ હતા કે તેમણે આ માંગણી કરી હતી, એટલે આવા સામાજિક મુદ્દાની ચર્ચા કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે સાત સંસ્થાઓના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેની સામે હાલમાં ફક્ત ખુદ સીકે પટેલ અને ઉમિયા સંસ્થાન જે ઊંઝાના આગેવાનો છે તે જ ઉપસ્થિત છે, આમ તો નિયત 12 વાગ્યાનો સમય છે, હવે એ જોવાનું મહત્વનું રહેશે કે કોણ કોણ અન્ય આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહે છે। સીકે પટેલે વાતચીત કરી કે દાવો પણ કર્યો કે તમામ લોકો અહીંયા આવશે અને મીડિયાના મિત્રો તમે જોજો, તમારા જે કોઈ પણના પ્રશ્નો હશે એ તમામના જવાબ અમે બેઠક પૂર્ણ થયા બાદ આપીશું, પરંતુ હવે જોવાનું એ રહે છે કે બોલાવેલા આમંત્રિત કરાયેલા આગેવાનો પૈકી કેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહે છે। જી બિલકુલ, અર્પણ, એક એમ પણ કહેવામાં આવતું હતું કે આમંત્રણ આપ્યું છે, સમય ઓછો આપ્યો છે એટલે પહોંચી શકાય એમ નથી, પણ વાસ્તવિકતા તો અર્પણ એ પણ છે કે રમેશ તિલાળા માટે રાજકોટ દક્ષિણ બેઠકથી ટિકિટ માંગવામાં આવી હતી, એવી જ રીતે ઉત્તર ગુજરાતમાંથી પાટીદાર આગેવાનો માટે ટિકિટ માંગવામાં આવી હોઈ શકે, તો શું ટિકિટ વહેંચણીને લઈને ચર્ચાનો એજન્ડા હતો અને પછી એજન્ડા બદલાઈ ગયો એટલે નથી આવ્યા, એવું કારણ છે, શું કારણ છે?
कारण तो चिंतन राजकीय ज छे अने बैठकनो एजेंडा पण राजकीय छे कारण के जे रीते लिखित पत्र आमंत्रण पत्र मोकलवामां आव्युं छे तेनामां बैठकनो एजेंडा स्पष्ट देखाई जावे छे भले मीडिया साथेनी वातचीतमां तेओ आजे हमणां अलग निवेदन आपी रह्या होय ने बीजी बाबत ए पण छे के ज्यारथी गुजरात विधानसभानी चूंटणी माथे तोड़ाई रही थी ते ज समयथी तमाम जेटला पण पाटीदार संस्थाना जे आगेवानो छे ते पोतपोतानुं राजकीय लॉबिंग विविध राजकीय पक्षोना आगेवानो पासे करी ज रह्या छे छेल्ला सप्ताहमां पण जे घटनाक्रम सर्जायो नरेश पटेलना अमदावाद आगमननी वात हती તેમણે ભાજપના મોટા નેતા સાથે મધરાતે મુલાકાત કરી હોવાની વાત હતી જેની સ્પષ્ટતામાં તેમણે અલગ નિવેદન આપ્યું હતું પણ જે પ્રમાણે સૌરાષ્ટ્ર વિસ્તારની જે કેટલીક હાઈ પ્રોફાઇલ બેઠકો છે અને આ બેઠકો ઉપર પોતપોતાના જે સમર્થકો છે જેને ચુસ્ત ટેકેદાર કહેવાય તેવાને ટિકિટ મળે તે માટેના પ્રયત્નો આજે સમાજના આગેવાનો કરી રહ્યા છે તે જ સૌથી મહત્વનો પ્રશ્ન છે અને આખી આ રાજકીય ગતિવિધિઓમાં દરેક વ્યક્તિ દરેક આગેવાન જે છે જુદી જુદી સંસ્થાના પાટીદાર સમાજના તે ઈચ્છી રહ્યા છે કે તેમનું પ્રભુત્વ તેમનું વર્ચસ્વ જળવાઈ રહે અને તે જ માટેની આ બેઠકનું આયોજન છે જો અર્પણ એ પણ હકીકત છે કે સરપંચથી લઈ અને સાંસદ સુધી પાટીદાર હોય એવી ઈચ્છાઓ પાટીદાર સંસ્થાનોના વડા વ્યક્ત કરી ચૂક્યા છે આજની આ બેઠકમાં શું કોઈ એવી સરપ્રાઈઝ મળી શકે છે કે કોઈ રાજકીય પક્ષના પાટીદાર નેતા કે પાટીદાર આગેવાન હાજર હોય ચિંતન કોઈ રાજકીય પક્ષના સીધા કોઈ હોદ્દેદાર તો આજની બેઠકમાં હાજર રહે તેવી કોઈ સંભાવના નથી કારણ કે જે બેઠકનો હેતુ છે તે ફક્ત પાટીદાર સમાજની જે વિવિધ સંસ્થાઓ છે તેમના જે આગેવાનો છે તેમને ઉપસ્થિત રાખી જે તે રાજકીય પાર્ટીની સામે પાટીદાર સમાજનું પ્રભુત્વ કેટલું રહે કઈ બેઠક પર કેટલા ઉમેદવાર ટિકિટ મળી શકે તે માટેની જ આખી આ ચર્ચાનો વિષય એજન્ડા આજની બેઠકનો છે એટલે દેખીતી રીતે કોઈ પણ રાજકીય પક્ષના પ્રતિનિધિ કે નેતા આજની આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહે પરંતુ જોવાનું એ છે કે 7 સંસ્થાના આગેવાનોને જે આમંત્રણ આપવામાં આવ્યું છે તે પૈકીના કયા કયા આગેવાનો નિયત સમયે ઉપસ્થિત રહે છે અને તેનામાં શું ચર્ચા થાય છે ચિંતા બિલકુલ આભાર આપનો અર્પણ જાણકારી આપવા માટે તો આપણે એ સમજવું પડશે કે પાટીદાર ફેક્ટર પાટીદાર પાવર કેમ જરૂરી છે 50 બેઠક પર પાટીદાર પાવર સૌરાષ્ટ્ર ઝોનની 23 બેઠક છે ઉત્તર ઝોનની 8 બેઠક છે મધ્ય ઝોનની 10 બેઠક છે જ્યાં પાટીદાર પ્રભુત્વ છે દક્ષિણ ઝોનની 9 બેઠક છે જ્યાં પાટીદાર વોટર્સ નિર્ણાયક સાબિત કરી થઈ શકે છે 2012માં 50 પાટીદાર ધારાસભ્યો જીત્યા હતા ભાજપમાંથી 36 પાટીદાર ધારાસભ્ય જીત્યા અને કોંગ્રેસમાંથી 14 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા ઓબીસી આદિવાસી અને પછી સીધું પાટીદાર વોટર્સ આવે છે જે ઘણી બધી બેઠકો પર નિર્ણાયક સાબિત થઈ શકે છે